હવે આપણે 1 to 8 ડિમલ્ટીપ્લેક્સરનો અભ્યાસ કરીશું. 1 to 8 ડિમલ્ટીપ્લેક્સરમાં એક ઇનપુટ હોય છે અને 8 આઉટપુટ હોય છે. હવે આઉટપુટની સંખ્યા પરથી આપણે સિલેક્ટ લાઇનની સંખ્યા નક્કી કરી શકીએ. 2^3 બરાબર 8 થાય એટલે કે સિલેક્ટ લાઇનની સંખ્યા m બરાબર 3 થશે. હવે આકૃતિમાં 1 to 8 ડિમલ્ટીપ્લેક્સરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં એક ઇનપુટ D દર્શાવેલો છે અને 8 આઉટપુટ Y0 થી Y7 દર્શાવેલા છે. 3 સિલેક્ટ લાઇન S0, S1 અને S2 દર્શાવેલા છે. 1 to 8 ડિમલ્ટીપ્લેક્સરમાં સિલેક્ટ લાઇન નક્કી કરે છે કે ઇનપુટ ડેટા છે એ 8 આઉટપુટમાંથી કયા આઉટપુટ ઉપર મળશે. ડિમલ્ટીપ્લેક્સરમાં એટ એ ટાઈમ ગમે તે એક જ આઉટપુટ લાઇન ઉપર ડેટા મળે છે, બાકીની બીજી આઉટપુટ લાઇન ઉપર ડેટા મળતો નથી. હવે આપણે ડિમલ્ટીપ્લેક્સરના ટ્રુથ ટેબલ વિશે અભ્યાસ કરીશું. ટ્રુથ ટેબલમાં 4 ઇનપુટ, 1 ડેટા ઇનપુટ D અને 3 સિલેક્ટ લાઇન S0, S1 અને S2 દર્શાવેલા છે અને 8 આઉટપુટ Y0 થી Y7 સુધી દર્શાવેલા છે. હવે સિલેક્ટ લાઇનની સંખ્યા 3 છે એટલે ઇનપુટના 8 કોમ્બિનેશન આપી શકાય, 0 0 0 થી 1 1 1. હવે આપણે જોઈએ કે ટ્રુથ ટેબલમાં આઉટપુટ કેવી રીતે લખી શકાય. જ્યારે સિલેક્ટ લાઇન 0 0 0 હશે ત્યારે Y0 ઉપર ડેટા આપણને મળશે અને Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7 ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 0 0 1 હશે ત્યારે Y1 ઉપર ડેટા મળશે, બાકીના આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 0 1 0 હશે ત્યારે આઉટપુટ Y2 ઉપર ડેટા મળશે, બાકીના બીજા આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 0 1 1 હશે ત્યારે આઉટપુટ Y3 ઉપર ડેટા મળશે અને બાકીના આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 1 0 0 હશે ત્યારે આઉટપુટ Y4 ઉપર ડેટા મળશે, બાકીના આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 1 0 1 હશે ત્યારે Y5 ઉપર ડેટા મળશે અને બાકીના આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 1 1 0 હશે ત્યારે આઉટપુટ Y6 ઉપર ડેટા મળશે અને બાકીના આઉટપુટ ઉપર ડેટા મળશે નહીં. જ્યારે સિલેક્ટ લાઇન 1 1 1 હશે ત્યારે આઉટપુટ Y7 ઉપર ડેટા મળશે અને બાકીના આઉટપુટ ઉપર કોઈ ડેટા મળશે નહીં. હવે આપણે ટ્રુથ ટેબલ ઉપરથી આઉટપુટના ઇક્વેશન લખીએ. ઇક્વેશન લખતા પહેલાં એટલું યાદ રાખવાનું કે સિલેક્ટ લાઇનની વેલ્યુ 0 હોય તો તેને કોમ્પ્લિમેન્ટ ફોર્મમાં લખવાના અને સિલેક્ટ લાઇનની વેલ્યુ 1 હોય તો તેને અનકોમ્પ્લિમેન્ટ ફોર્મમાં લખવાના.
જ્યારે આઉટપુટ વાય ઝીરો પર ડેટા ડી મળે છે ત્યારે ઇક્વેશન બનશે વાય ઝીરો બરાબર ડી એસ ટુ બાર એસ વન બાર એસ ઝીરો બાર. જ્યારે આઉટપુટ વાય વન પર ડેટા મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય વન બરાબર ડી એસ ટુ બાર એસ વન બાર એસ ઝીરો. જ્યારે વાય ટુ પર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય ટુ બરાબર ડી એસ ટુ બાર એસ વન એસ ઝીરો બાર. જ્યારે વાય થ્રી પર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય થ્રી બરાબર ડી એસ ટુ બાર એસ વન એસ ઝીરો. જ્યારે વાય ફોર ઉપર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય ફોર બરાબર ડી એસ ટુ એસ વન બાર એસ ઝીરો બાર. જ્યારે વાય ફાઇવ ઉપર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય ફાઇવ બરાબર ડી એસ ટુ એસ વન બાર એસ ઝીરો. જ્યારે વાય સિક્સ ઉપર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય સિક્સ બરાબર ડી એસ ટુ એસ વન એસ ઝીરો બાર. જ્યારે વાય સેવન ઉપર ડેટા ડી મળશે ત્યારે ઇક્વેશન બનશે વાય સેવન બરાબર ડી એસ ટુ એસ વન એસ ઝીરો. હવે આપણે ઇક્વેશન પરથી વન ટુ એટ ડી મલ્ટીપ્લેક્સરની લોજિક સર્કિટ દોરીશું. હવે આઉટપુટના આઠ ઇક્વેશન જોઈએ તો આઠે આઠ ઇક્વેશનમાં ડી એસ ટુ એસ વન અને એસ ઝીરોનું મલ્ટીપ્લિકેશન છે, એટલે કે આઠ આઉટપુટ માટે આઠ એન્ડ ગેટની જરૂર પડશે. હવે એસ ટુ સિલેક્ટ લાઇન દોરો. એસ ટુ સિલેક્ટ લાઇનને નોટ ગેટમાંથી પસાર કરશો તો એસ ટુ બાર થશે. હવે એસ વન સિલેક્ટ લાઇન દોરો, તેને નોટ ગેટમાંથી પસાર કરશો તો એસ વન બાર થશે. એ રીતે એસ ઝીરો સિલેક્ટ લાઇન દોરો અને તેને નોટ ગેટમાંથી પસાર કરશો તો એસ ઝીરો બાર થશે. હવે ડેટા લાઇન ડી દોરો. હવે એન્ડ ગેટ વનમાં ડી એસ ટુ બાર એસ વન બાર અને એસ ઝીરો બાર ઇનપુટ જોડો તો એન્ડ ગેટ વનનું આઉટપુટ થશે વાય ઝીરો બરાબર ડી એસ ટુ બાર એસ વન બાર એસ ઝીરો બાર. હવે એન્ડ ગેટ ટુમાં ઇનપુટ ડી એસ ટુ બાર એસ વન બાર અને એસ ઝીરો જોડો તો એનું એન્ડ ગેટ ટુનું આઉટપુટ થશે વાય વન બરાબર ડી એસ ટુ બાર એસ વન બાર એસ ઝીરો. હવે એન્ડ ગેટ ત્રણમાં ઇનપુટ ડી એસ ટુ બાર એસ વન એસ ઝીરો બાર જોડો તો એન્ડ ગેટ ત્રણનું આઉટપુટ થશે વાય બરાબર ડી એસ ટુ બાર એસ વન એસ ઝીરો બાર. આ રીતે બાકીના એન્ડ ગેટમાં ઇનપુટના કનેક્શન આપી શકાય છે અને વન ટુ એટ ડી મલ્ટીપ્લેક્સરની સર્કિટ દોરી શકાય.